બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે ગતરોજ ધાનેરા તાલુકાના વાસડા ગામની દૂધ મંડળીના મંત્રી પાસેની એક લાખ રૂપિયા સાથેની રોકડ રકમ ભરેલી થેલીને અજાણ્યો ગઠીઓ ધોળા દિવસે મંત્રીનો પીછો કરી દુકાનમાં પ્રવેશી થેલી ઉઠાવી ગયો છે તો આજે સવારે ધાનેરા તાલુકાના રામપુરા છોટા ગામે દૂધ મંડળીની નજીક આવેલા એચડીએફસી મશીનને તોડવાનો પ્રયાસ બે ઈસમોએ કર્યો છે ધાનેરા તાલુકાના રામપુરા છોટા ગામની દૂધ મંડળીની પાસે એચડીએફસી બેંકનું એટીએમ આવેલું છે દર માસ પંદર દિવસે જ્યારે દૂધ મંડળીનો પગાર થાય એ સમયે એટીએમમાં પણ રોકડ રકમ મૂકવામાં આવે છે રામપુરા છોટા ગામના એટીએમમાં રોકડ રકમ મૂકવામાં આવી હતી પશુપાલકો પોતાના ગામમાં જ દૂધનો પગાર એટીએમના માધ્યમથી ઉપાડી શકે તે માટે મોટાભાગના ગામોમાં હાલ એટીએમ મશીન કાર્યરત છે જોકે હવે તસ્કરોની નજર એટીએમ મશીન ઉપર પડી છે ગતરાત્રી દરમિયાન ધાનેરા તાલુકાના રામપુરા છોટા ગામમાં આવેલા એટીએમ માં બે જેટલા ઈસમો મોડે કપડું બાંધી અંદર પ્રવેશ્યા હતા અને એટીએમ મશીનમાંથી રોકડ રકમની ઉઠાંતરી કરવાના બદી એટીએમ ની આગળના ભાગે આવેલ પત્રાને તોડવામાં આવ્યું હતું પરંતુ રકમ કઈ જગ્યાએ રાખવામાં આવે છે તેવી સમજણ ન હોવાથી કલાકોની મહેનત પછી પણ આઈસમોને ખાલી હાથે જવું પડ્યું હતું સવારે આ બનાવ વિશે દૂધમંડીના મંત્રીએ એટીએમ મશીન બસમંતિત કચેરીએ જાણ કરી છે દાનેરા તાલુકાના ગામડા પણ હવે સુરક્ષિત નથી તસ્કરો આટલા બેફામ બની ગયા છે કે એટીએમ મશીનને પણ કોઈ પણ ડર વિના નિશાન બનાવી રહ્યા છે હાલ તો એટીએમની અંદર લાગેલા સીસી કેમેરામાં બંને ઈસમોની કરતૂતો કેદ થઈ ગઈ છે જોકે આ બનાવ પછી ગુનાહિત પ્રવૃત્તિમાં ઘટાડો થાય અને તસ્કરોને પોલીસનો ડર રહે તે માટે જિલ્લા પોલીસ વડા ધ્યાન આપવું જરૂરી બની જાય છે